एक मिनट छोटा उदयपुर जिल्लो जिल्ला विषय एक दिवस में जेटली माहिती मैं वीडियो जोया छे द्रोण एकेडमी एक पीडीएफ एम जोई ने आइस एकेडमी एक पीडीएफ एम जोई ने केटलाक नेट पर तथ्यों मेळवीने पीपीटी तैयार करी छे। हूँ स्क्रीन शेर करूँ छूँ, जेटली माहिती मळी छे एटली मैं कलेक्ट करी छे। तेमा कोई करेक्शन होय अथवा तो एमा कहीं सुधारा होय तो पण तमे कहजो। स्क्रीन मळी गई हशे कदाच हमरा भाई मळी गई छे हो सर। छोटा उदयपुर जिल्लो ए जीजे 34 एवा आरटीओ नंबर थी ओळखाय छे। अने अहींया जे गुजरातनो नक्शो आपेलो छे एना उपरथी अहींया जे दक्षिण गुजरातनी अंदर तमे जोई शको छो छोटा उदयपुर जिल्लो आवेलो छे। एनी उत्तरनी उत्तर दिशानी अंदर उत्तरे जमीन साथे दाहोद अने पंचमहाल जिल्लो जोड़ायेला छे। दक्षिण दिशानी अंदर नर्मदा अने आंतर राज्य सरहद महाराष्ट्रनी अड़े छे। पूर्वनी अंदर मध्य प्रदेश राज्यनी आंतर राज्य सरहद जोड़ायेली छे अने वडोदरा जिल्लो ए पश्चिम दिशानी अंदर जोड़ायेलो छे। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લાને બીજા ચાર જિલ્લાઓની દાહોદ પંચમહાલ વડોદરા અને નર્મદા એવા ચાર જિલ્લાઓની સરહદ જમીની સરહદ સ્પર્શે છે અને બે આંતરરાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બે રાજ્યોની સરહદો પણ જમીની સ્તરે જોડાયેલી છે। આવા બે જિલ્લા છે છોટાઉદેપુર અને દાહોદ જેને મધ્યપ્રદેશ રાજ્યની સરહદ અડે છે, દાહોદને રાજસ્થાનની પણ સ્પર્શે છે। ત્યારબાદ આપણે જોઈએ કે છોટા ઉદયપુર જિલ્લો જે છે એની સ્થાપના ક્યારે થઈ, અહીંયા એના કેટલા છોટા ઉદયપુર જે જિલ્લો અલગ પડ્યો છે એના તાલુકા સાથેનો મેપ બતાવેલો છે। એમાં એક છોટાઉદેપુર પોતે એક તાલુકો છે જિલ્લાની સાથે, સંખેડા, જેતપુર, પાવી, છોટાઉદેપુર, ક્વાંટ અને નસવાડી આવા છ તાલુકાની અંદર આ વહેંચાયેલો છે। છોટાઉદેપુરની સ્થાપના ઈસવીસન 1743માં પતય રાવળ જયસિંહ પાવાગઢના રાજાના પૌત્ર ઉદયસિંહે કરેલી હતી। એની જે તે વખતે 1743માં પતય રાવળ જયસિંહના પૌત્ર ઉદયસિંહે આ ઉદયપુરની સ્થાપના કરી છે એટલે એમના નામ ઉપરથી આ ઉદયપુર એ નામ પડ્યું હશે। પરંતુ છોટાઉદેપુર જિલ્લાની સ્થાપના આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી છે વર્ષ 2013ની અંદર વડોદરા જિલ્લામાંથી। અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જે કલર છે એ વડોદરા જિલ્લાનો છે અને વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અલગ પાડેલો છે વર્ષ 2013ની અંદર। એટલે 1743માં છોટાઉદેપુરની સ્થાપના થઈ છે અને જિલ્લાની સ્થાપના વર્ષ 2013માં વડોદરા જિલ્લામાંથી તત્કાલીન મુખ્યમંત્રી જે હાલના આપણા વડાપ્રધાન છે એમને કરેલી છે। છોટાઉદેપુરની અંદર જે છ તાલુકા આવેલા છે એ જોઈએ તો તાલુકાની અંદર એક છોટાઉદેપુર પોતે એક તાલુકો છે, સંખેડા તાલુકો છે, ક્વાંટ તાલુકો છે, બોડેલી છે, જેતપુર પાવી છે અને નસવાડી છે। આ જે તાલુકાઓ છે અને યાદ રાખવા માટેની એક ટ્રીક આજે બે ત્રણ વિડીયો જોયા છે એમાંથી એક ટ્રીક મેં જોઈ છે એટલે લખી છે અહીંયા છોટાઉદેપુરમાં સંખેડાનો કબીર જૈન છે। આનાથી પણ ઇઝી ટ્રીક જો તમે પીસી કે બીજા કોઈ બનાવી શકતા હોય તો પણ મોસ્ટ વેલકમ।
છોટાઉદેપુરમાં સંખેડાનો મતલબ કે છોટાઉદેપુર એક તાલુકો છે, સંખેડા એટલે સંખેડા પણ એક તાલુકો છે, કબીર એટલે ક્વાંટ તાલુકો છે, બ ઉપરથી બી ઉપરથી બોડેલી છે, ર એ આપણા ઉચ્ચારમાં સરળતા માટે છે, જેતપુર પાવી જે એટલે અને ન એટલે નસવાડી તાલુકો છે. એટલે છોટાઉદેપુરમાં સંખેડાનો કબીર જૈન છે. છોટાઉદેપુર, સંખેડા, ક્વાંટ, બોડેલી, બી બી ફોર બોડેલી, જેતપુર પાવી અને નસવાડી, આવા છ તાલુકાઓની અંદર આ સમગ્ર છોટાઉદેપુર જિલ્લો વિભાજિત વહેંચાયેલો છે. ત્યારબાદ એની કેટલીક જે એના તથ્યો છે આંકડાકીય એ આપેલા છે. 2011ની માહિતી મુજબ કુલ વસ્તી એની 10,22,185 જોવા મળે છે. ક્ષેત્રફળ 3,237 ચોરસ કિલોમીટરની અંદર આ સમગ્ર જિલ્લો વહેંચાયેલો છે. જાતિ પ્રમાણ 1,000 પુરુષોએ 924 સ્ત્રીઓનું જોવા મળે છે. વસ્તી કિસ્તા 361ની છે અને કુલ સાક્ષરતા 81.21% જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર નદીઓ પણ આવેલી છે, જે પૈકી નર્મદા નદી છે, ઓરસંગ નદી છે, ઊંચ નદી છે, સુખી નદી છે, હિરણ નદી છે, અશ્વિન અને મેણ નદી, આવી કેટલીક નદીઓ છોટાઉદેપુર જિલ્લાની અંદર પથરાયેલી છે, જેની અંદર સુખી નદી જે છે એના ઉપર એક મહત્વપૂર્ણ સિંચાઈ યોજના સ્વરૂપે સુખી ડેમ બાંધવામાં આવેલો છે. આ એક ટીવીનું પોસ્ટર લીધેલું છે, સુખીય કર્યા દુઃખી, કારણ કે ખેતી માટે પાણી ન મળતા ખેડૂતોની અંદર રોષ જોવા મળેલો, એમાં આ કેપ્શન સ્વરૂપે એક ટીવી ચેનલની અંદર આ ફોટો આવેલો. પાવી જેતપુર તાલુકાની અંદર આ સુખી ડેમ આવેલો છે. હિરણ નદી, અશ્વિન અને મેણ નદીના કિનારે ક્વાંટ જે તાલુકો છે એ ક્વાંટ તાલુકો મેણ નદીના કિનારે વસેલો છે. છોટાઉદેપુરની અંદર અને દક્ષિણના જે તાલુકાઓ છે એમાં મકાઈનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. ખાસ કરીને છોટાઉદેપુરમાં મકાઈનું વાવેતર તો થાય છે, સાથે સાથે ઘઉં, ડાંગર, મગફળી, કપાસ આવા પાક પણ લેવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર જે અગત્યના ખનિજો મળે છે એમાં ફ્લોરસ્પાર એક અગત્યનું ખનિજ છે, જેનું અણુસૂત્ર CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને ફ્લોરાઇડ પરીક્ષાની અંદર ફ્લોરસ્પાર ના આપ્યું હોય, કેલ્શિયમ ફ્લોરાઇડ આપ્યું હોય તો પણ એ ફ્લોરસ્પાર જ છે. ફ્લોરિન કદાચ આપ્યું હોય તો પણ એ, કારણ કે ફ્લોરિનનો મુખ્ય સ્ત્રોત ફ્લોરસ્પાર છે, તો એ પણ હોઈ શકે છે. અને પ્રશ્ન પૂછાય એવો છે, કારણ કે એશિયાની અંદર સૌથી વધારે આ જે ફ્લોરસ્પાર છે એ અહીંયાથી છોટાઉદેપુરમાંથી જ મળી આવે છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર જે ટેકરીઓ આવેલી છે, આંબા ડુંગર અને ડુંગર ગામ અને નૈતી ટેકરી વિસ્તારમાં આ સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે. ભારતની જે વિંધ્યાચલ પ્રદેશની વિંધ્યાચલ પર્વતમાળા છે એ જ્યારે ગુજરાતની અંદર પ્રવેશે છે ત્યારે એ લગભગ રતનમહાલ પર્વતમાળા તરીકે ઓળખાય છે. અને આ ટેકરીઓની અંદર આ જે ડુંગર આવેલા છે, નૈતી ટેકરી, ડુંગર ગામ, આંબા ડુંગર, આના પેટાળમાંથી આ ખનિજ સ્વરૂપે ફ્લોરસ્પારનો જથ્થો મળી આવે છે. આ ફ્લોરસ્પાર એ ખનિજ છે અને એ મિશ્ર ધાતુ સ્વરૂપે જમીનની અંદરથી મળી આવતું હોય છે. એ આપણે યાદ રાખવું જોઈએ કે ફ્લોરસ્પાર એ છોટાઉદેપુરમાંથી મળ્યું, એ પહેલાં ફક્ત ગ્રીનલેન્ડ દેશમાંથી જ મળી આવેલું બરાબર અને ત્યાંથી જ મળતું હતું, પણ હવે એકમાત્ર સ્ત્રોત એશિયાનો તો સૌથી મોટો સ્ત્રોત આ છોટાઉદેપુર જ છે. અને ફ્લોરસ્પાર મળી આવે છે એટલે એના શુદ્ધિકરણ માટે એનું કારખાનું ત્યાં જ ક્વાંટ તાલુકાના કડી પાણી ખાતે એનું કારખાનું સ્થાપવામાં આવેલું છે. ફ્લોરસ્પાર એ શું ઉપયોગમાં આવે તો એ ધાતુઓને પીગાળવા માટે અને ખનિજ તેલના શુદ્ધિકરણની અંદર આ
ફ્લોરસ્પાર જે ખનિજ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક ફોટો મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે નેટ ઉપરથી ફ્લોરસ્પાર ખનિજનો. બીજો એક અગત્યનું ખનિજ પણ મળી આવે છે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી, એ છે ડોલોમાઇટ. ડોલોમાઇટનું અણુસૂત્ર CaMg CO3 ટ્વાઇસ એ પ્રકારનું છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કાર્બોનેટનું સંયોજનથી આ બનેલું છે. અને છોટાઉદેપુર જિલ્લાના છુછાપુરા ગામની નજીક લીલા રંગનો આરસપાનનો જે પથ્થર મળી આવે છે એને ડોલોમાઇટ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં ડોલોમાઇટ મળી આવતું હોય એવું ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે. એટલે કે ગુજરાત એ દેશમાં ત્રીજા સ્થાને છે ડોલોમાઇટ મળી, ડોલોમાઇટના સ્ત્રોતમાં. તો પ્રથમ અને બીજા સ્થાને કોણ છે? તો પ્રથમ સ્થાને છે ઓરિસ્સા. આ ડોલોમાઇટનો ફોટો છે, નેટ ઉપરથી લીધેલો છે. પ્રથમ સ્થાને ઓરિસ્સા છે અને બીજા સ્થાને મધ્યપ્રદેશમાંથી ડોલોમાઇટ વધારે પ્રમાણમાં મળી આવે છે. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લો, તાલુકા છોટાઉદેપુર જિલ્લો એના તાલુકા અને કોઈક વિશેષ સ્થળો આવેલા હોય તો એના વિશેની કેટલીક માહિતી છે. જેમ કે છોટાઉદેપુર પોતે તો એ જિલ્લાનું મુખ્ય મથક છે અને છોટાઉદેપુરના આદિવાસી જે રાઠવા કુમના પિઠોરાના ચિત્રો એ ખૂબ પ્રખ્યાત છે. આ પિઠોરાના ચિત્રો એ મોટાભાગે દિવાલો ઉપર રંગવામાં આવે છે, દિવાલો ઉપર એને દોરવામાં આવતા હોય છે. છોટાઉદેપુર જિલ્લો એ આઝાદી પહેલાં એક જાણીતું રજવાડું હતું અને 1857નો જે વિપ્લવ થયો એ સંગ્રામ પહેલાં જ તાત્યા ટોપે, જેમનું નામ રામચંદ્ર પાંડુરંગ ટોપે છે, એમને છોટાઉદેપુર ઉપર કબજો કરી લીધેલો હતો. એટલે રજવાડું હતું એક આઝાદી પહેલાં, જાણીતું રજવાડું હતું. અને 1857ના સંગ્રામ પહેલાં તાત્યા ટોપે, જેમનું મૂળ નામ છે રામચંદ્ર પાંડુરંગ ટોપે, એમને છોટાઉદેપુર ઉપર કબજો કરી લીધેલો. છોટાઉદેપુરમાં હોળીથી રંગ પાંચમ સુધી પાંગુરિયાનો મેળો ભરાય છે. આમાં કોઈ મને કંઈ ખબર પડતી નથી રંગ પાંચમ એટલે શું હોય, એ તમને ખ્યાલ હોય તો પછી કહેજો, હાલ મને કોમેન્ટ પણ દેખાતી નથી. કાલી નિકેતન અથવા તો નાહર મહેલ તરીકે ઓળખાતો રાજમહેલ પણ અહીંયા છોટાઉદેપુરની અંદર આવેલો છે. ઉપરાંત કુસુમ વિલાસ પેલેસ પણ, આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, કુસુમ વિલાસ પેલેસ એ પણ છોટાઉદેપુરની અંદર આવેલો છે. ત્યારબાદ ક્વાંટ. તો ક્વાંટની અંદર આંફેશ્વર એક અગત્યનું સ્થળ છે અને ગુજરાતની સૌથી જે મોટી નદી છે આપણી જીવાદોરી નર્મદા, એ નર્મદા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંફેશ્વરમાંથી ગુજરાતની અંદર પ્રવેશે છે, જે મૈકલ પર્વતમાંથી નીકળે છે આપણે જોયું હતું. ક્વાંટની અંદર દર અઠવાડિયે આદિવાસીઓનું બજાર ભરાય છે અને જીવન જરૂરી વસ્તુઓ વેચાય છે, એને હાટ તરીકે ઓળખવામાં આવે છે. દર અઠવાડિયે આદિવાસીઓનું બજાર ભરાય છે અને ત્યાં વસ્તુઓ વેચાય છે. ક્વાંટની અંદર એક અગત્યનું ઘાસ પણ મળી આવે છે, રાયસા નામનું ઘાસ, અને એ વાયના દર્દીઓને ઔષધ તરીકે ખૂબ ઉપયોગી થાય છે. ક્વાંટમાં આદિવાસીઓનો મેળો ધૂળેટીના ત્રીજા દિવસે ભરાતો હોય છે. ત્યારબાદ છે બોડેલી. તો બોડેલીની અંદર ચંડ હનુમાનજીનું મંદિર આવેલું છે, જે સૌથી મોટી પ્રતિમા પંચમહાલ જિલ્લાની વાત થઈ, પણ બોડેલીની અંદર પણ ચંડ હનુમાનજીનું મંદિર આવેલું છે. સંખેડાની અંદર આપણે બધા જાણીએ છીએ, જાણતા જ હોઈશું કે ફર્નિચર માટે ખૂબ ફેમસ છે. લાકડાના ફર્નિચર, રમકડા અને લાકકામ માટે સંખેડા એ ખૂબ જાણીતું છે અને લાકડા ઉપર કરવામાં આવતી કોતરકામ જે છે એને ખરાદી કામ તરીકે ઓળખવામાં આવે છે સંખેડાની અંદર. આ સંખેડાના ફર્નિચરનો ફોટો મૂકેલો છે. લાકડા ઉપર જે કોતરકામ કરવામાં આવે છે એને ખરાદી કામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ સંખેડાની વિશેષતા છે ફર્નિચર માટે,
બોડેલીની અંદર ચંડ હનુમાનનું મંદિર આવેલું છે, ક્વાંટ આફેશ્વરની અંદર નર્મદા મૈયાનું પ્રવેશ દ્વાર છે, હાટ તરીકે પણ છે, રાયસા નામનું ઘાસ પણ છે ક્વાંટની અંદર, અને ધૂળેટીના ત્રીજા દિવસે ક્વાંટ આદિવાસીઓનો મેળો પણ ક્વાંટની અંદર ભરાય છે. ત્યારબાદ છે છેલ્લો જે તાલુકો જેતપુર પાવી. જેતપુર પાવી તાલુકાની અંદર માખણીયો પર્વત અને તોલાઈ માતાજીનું મંદિર આવેલું છે, અને અહીંયા તમે ફોટોની અંદર જોઈ શકો છો કે જે માખણીયો પર્વત છે એ દૂરથી આ પ્રકારે એનું સૌંદર્ય જોવા મળતું હોય છે. આટલી માહિતી મને મળી છે. હેલો, હા બોલો પીસી. હવે અવાજ કપાય તો વાંધો નહીં, પૂરું થઈ ગયું છે. જે આફેશ્વરની અંદર નર્મદા મૈયાનું જે પ્રવેશ દ્વાર છે એનો નજારો કંઈક આ રીતનો છે. વિડીયો મેં કયો છે, અવાજ નહીં આવતો હોય વિડીયોનો કદાચ. મધ્યપ્રદેશમાંથી આફેશ્વર એ આ નર્મદાનું પ્રવેશ દ્વાર છે, અને આ રીતે નર્મદા મૈયા ગુજરાતમાંથી પ્રવેશ. અહીંયા છોટાઉદેપુર જિલ્લાની માહિતી જેટલી મળી એટલી મેં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પૂરતા કરવા માગતા હોય અથવા તો કંઈ આફેશ્વર વિશે કહેવું હોય તો પણ, પીસી સાહેબ નર્મદા વિશે વધારે કહેવું હોય તો પણ તમે કહી શકો છો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ, એક દિવસમાં તમને સરસ મજાની માહિતી તૈયાર કરાવી છે, સાથે સાથે નર્મદા મૈયાના દર્શન પણ કરાવ્યા, ખૂબ ખૂબ આભાર. છોટાઉદેપુર જિલ્લા વિશે કોઈ મિત્રને પૂર્તતા કરવી હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો એમને તક આપવામાં આવે છે. ઓકે, હું એને કોપી કરીને લઈ લઉં છું અને એ પીપીટીની અંદર સુધારી અને મૂકીશ હું, પીપીટી લેટેસ્ટ પર સુધારા સાથે. બરાબર, ઓકે. બીજા કોઈ મિત્રને છોટાઉદેપુર, પંચમહાલ, તાપી, કોઈ પણ ત્રણ જિલ્લા વિશે પૂછતા કરવી હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, રજૂઆત કરી શકો છો. ઓકે મિત્રો, તો હું એવું માની લઈશ અનિલભાઈ કે હવે પછી આ વિશે ત્રણેય જિલ્લા વિશે કોઈ મિત્રને પ્રશ્ન નથી. ત્રણેય નાના જિલ્લા હતા એટલા માટે આપણે એક દિવસમાં ત્રણેય પૂરા થઈ ગયા છે. એક પ્રશ્ન મારા તરફથી બધાને છે, એક જિલ્લો બાકી છે, કયો જિલ્લો બાકી છે તો કોમેન્ટ કરશે. સામાજિક વિજ્ઞાન આપણે લેવા માટે જ કરી રહ્યા છીએ.
અને સાથે આપણા જે આજ દિવસના ચારિક મુદ્દાઓ છે, કારણ જે અમારી આના માટેની મિટિંગ છે, મિટિંગ પૂરી થયા પછી 3 વાગે મિટિંગ છે. ઘણા બધા મિત્રો છે પોતાને સજેશન આપવું હોય તો આમાં જોડાજો મિત્રો આવતીકાલે, અને આવતીકાલે આયોજન કર્યા પછી આપણે